વાક્ય છે એ ત્રણ નંબર, પછી ચોથું વાક્ય છે એનું છે પાંચમું, એ ચોથું વાક્ય કિસ્સાની કલચલીઓ દૂર થઈ ગઈ. પછી પાંચમું વાક્ય છે તેનું છે એ પાંચમું વાક્ય છે. આ રીતે તમારે નંબર આપવાનો છે, શું આપવાનું છે? નંબર, બરોબર. પછી બાજુમાં છે, બાજુમાં પણ વાક્યના ક્રમમાં ગોઠવીને લખવાનું છે, એમાં પણ નંબર એક આપેલો છે. પાંચ વાક્યો આપેલા છે એ રીતે તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે. પછી પહેલા નંબરમાં ખીસું ચોખ્ખું થાય કરું, બીજું વાક્ય છે એક નંબર આપેલો છે. હવે આપણે બીજું વાક્ય કરી લખીશું, ખીસું વાળું થઈ ગયું, પહેલું ચોખ્ખું થઈ ગયું. પછી ત્રણ નંબરનું વાક્ય છે ત્યાં બે નંબર લખીશું, વાળું થઈ ગયું. હવે ખીસું ફક્કડ થઈ ગયું, પહેલું વાક્ય છે ત્યાં ત્રણ નંબર લખીશું. પછી ખીસું નવું નકોર થઈ ગયું, ચોથું વાક્ય છે ત્યાં ચાર નંબર લખીશું. નીરજભાઈને ખીસું ગમી ગયું, આપણે પછી સાધ્ય બુદ્ધિમાંથી જોઈ લખીશું. હવે આગળ છે પ્રશ્ન અગિયાર, તમે પોતે ખીસું છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. તમે આવશો ત્યારે આપણે વાર્તા કહીશું. હવે પ્રશ્ન બાર, સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ, આવા બીજા સતત જૂથ બનાવો, બરોબર. સતત જૂથ બનાવો, પ્રશ્ન બાર. તો સખત બળ બળ
હવે છ નંબર, હું તો આમ તો ફરજ કહું છું તો રખું, શું કહેવાય? રખું. પછી સાત નંબર, હું તો વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજી ફરિયાદ કરું છું, ભટકે, શું કહેવાય? રસ્તો ભૂલીને ફરિયાદ કરીને ભટકે. આઠ નંબર, અજમીને લખે કરવાનું ખૂબ ગમે, લખેશું, લખવાનું ગમે એટલે શું કહેવાય? લખેશું. નવ નંબર, કોઈ મારા પર સહેજ થઈ જાય તો હું રડી પડું, એને શું કહેવાય? વાતમાં રડે એને ટોટકો આવે. દસ નંબર, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે છે, ભૂખાવો, શું કહેવાય? ભૂખાવો. અગિયાર નંબર, સમાજ પૂરો કરો પછી બજો.
આ
દરજી કાકા કેમ છો? કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા ઘુસકોટ ઉપર ઘુસકોટ પર બેસાડી દો ને. બરોબર. હવે કાપડ છે દર્જ, દસ નંબર દર્જ. તો શું કહે છે? નીરજભાઈ ના ઘુસકોટ પર તો હું નવ ને સરસ જોડતી ઇસ્ત્રી ફેરવી છે કે શું ખરાબ થઈ જાય છે?
તમે તો કમાલ કરો, હું એકદમ કડક અને પાકડું થઈ ગયો નોટમાં